કોમેડી કે સંગ આ કાર્યક્રમ નિહાળી રહેલા તમામ હાસ્ય પ્રેમી દર્શકોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. આજના વિડીયોમાં મારે ભિખારીના જોક્સ કહેવા છે. તમને એમ થશે કે આના જોક્સ એમાંય મજા છે સાહેબ, ભિખારી જે રમૂજ આપે ને, પણ વચ્ચે એક વાત કરી દઉં, ભિખારીની સારી વાતથી શરૂ કરું કે ભિખારી ભીખ નથી માગતો સાહેબ. સંસ્કૃતની અંદર શ્લોક છે, ભિક્ષુકાહા નૈવ ભિક્ષયંતિ ગૃહે ગૃહે. આ ઘરે ઘરે ફરી અને જે ભિક્ષા માગે છે એ ખરેખર ભિક્ષા નથી માગતા, પણ ઘરે ઘરે જઈને બોધ આપે છે. અને શું બોધ આપે છે? ભિખારી ભિક્ષુક મને તમને એવો બોધ આપે છે કે ઈશ્વરે જો તમને કંઈક આપવું હોય તો એમાંથી કંઈક આપો, કારણ કે ગયા જન્મમાં અમે કાંઈ નથી આપ્યું ને, એ કર્મોનું ફળ અત્યારે ભોગવીએ છીએ. પણ બધા ભિખારી હરખા ન હોય. અમે સિટી બસ સ્ટોપ ઉપર ઊભા હતા ને એમાં એક ભિખારી આવ્યો, તે કોકે રૂપિયો આપ્યો ને કોકે બે રૂપિયા આપ્યા ને, મેં વળી હિંમત કરીને 5 રૂપિયા આપ્યા ને, ત્યાં તો 20-એક મિનિટમાં 40-50 રૂપિયા જેવું ભેગું થઈ ગયું, તે એ રિક્ષા કરીને જતો રહ્યો ને, અમે તો બસની રાહમાં જ ઊભા હતા. બોલો, એ રિક્ષા કરીને જતો રહ્યો, પછી અમે બધા એકબીજાને સામે જોવા માંડ્યા, કારણ કે એ ભિખારી અમે ભિખારી એ નક્કી ન થયું, કારણ કે એ સ્પેશિયલ રિક્ષામાં જતો રહ્યો ને અમે સિટી બસની રાહે ઉભેલા. અને સાહેબ, એક ભિખારીને તો મેં મોટા મોટ કીધું, મેં કીધું આમ આમ તું આ બજારમાં તું આવી રીતે ભીખ માગે છે, તને શરમ નથી આવતી? એણે મને બહુ સરસ જવાબ આપ્યો, મને કે બજારમાં ન માગું તો આના માટે શું ઓફિસ ખોલું? પાછો હતો ભિખારી બહુ વિચક્ષણ, મને કે એમ તો ઓફિસ ખોલીને ઘણા ભીખ માગે છે. અને પછી મને વિચાર આવ્યો કે હા, કોટ અને ટાઈ પહેરેલા સૂટ બૂટમાં હોય એવા એર કન્ડિશન ઓફિસની અંદર પણ ઘણી વખત ભીખ માગે છે, એના કરતાં આ ભિખારી સારો, કે હમ જો કુછ હે જૈસે હે વૈસે દિખાઈ દેતે હે, કમસે કમ એ જે છે એવો જગતની સામે રજૂ તો થઈ જાય છે. એક બંગલાના ગેટ ઉપર એક ભિખારી ઊભો હતો અને બીજો ભિખારી આવ્યો કે કેમ અહીંયા ઊભો છો? અરે કે આ બંગલાનો માલિક કે બહુ ભલો છે. કે સેના ઉપરથી કહે છે? તો કે હું અહીંયા ભીખ માગવા આવ્યો ને, તો તરત જ બહાર આવ્યો આ બંગલાનો શેઠ અને મને કે તારી પાસે શું છે? મને તરત જ કીધું કે મારી પાસે રોટલી છે, પણ મારી પાસે શાક નથી, દાળ નથી. એટલે મને કે દેખાડજો ભાઈ રોટલી કેવી છે. તો મેં એને રોટલી દેખાડી, એની આંખમાં આંસુ આવી ગયા. એને કીધું કે આવી રોટલી દેવાય? ભિખારીને પણ દેવું ને, સારું દેવું જોઈએ. કોઈએ ઘી નથી ચોપડ્યું, લાવ તારી બધી રોટલીને હું ઘી ચોપડી દઉં. મને કે 18 રોટલી લઈને ઘી ચોપડવા ગયા. બોલો ભિખારી કે ગઈકાલે મારી 22 લઈને ગયો. આ તારી રોટલી ખાઈને હોઈ ગયો અને તું આશા મૂકી દે અને હાલ બીજી શેરી માગવા જઈ. એટલે ભિખારીની રોટલી ખાઈ જાય એવા બંગલાવાળા પડ્યા છે. એટલે ઓફિસની અંદર પણ માણસ ભીખ માગી શકે અને બંગલાવાળા પણ ઘણી વખત નાના માણસને છેતરી શકે. એના કરતાં તો આ ભિખારી હારો. એક બેને તો ભિખારીને બોલાવ્યો કે ભાઈ અહીંયા ઓલો આવ્યો, એ કે તને ગઈકાલની ઠંડી કઢી ચાલે? તે ઓલો ભિખારી કે એમાં શું વાંધો છે, ગઈકાલની હોય તો ચાલે. તો કે એક કામ કર, આવતીકાલે આવજે. હવે એને આજ જે કઢી રાંધી છે એનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું. બોલો કે આ વધે ને તો એ આ ભિખારીને દેવાની. પણ બેફામની એક અછાંદસ રચના બરકત વિરાણી બેફામની મને યાદ આવે છે, વર્ષો પહેલાં મેં વાંચેલી. અત્યારે મને શબ્દો તો યાદ નથી, પણ એનો સાર તમને કહું એ પણ તમને બહુ રાજી કરશે. એ કવિતાની અંદર વાત એટલી જ હતી કે એક ભિક્ષુક
ફૂટપાથનો રહેવાસી, એ પોતાના નિત્ય કર્મ પ્રમાણે, રોજની ટેવ પ્રમાણે ફૂટપાથ ઉપર પથ્થરનું ઓસીકું કરીને સૂતો છે ઘસઘસાટ. અને એને સપનું આવે છે, અને સપનું એને એવું આવ્યું કે સપનામાં બહુ મોટા સામ્રાજ્યનો મહારાજા બની ગયો, અને બહુ મોટો બંગલો હતો, એકથી વધારે રાણીઓ હતી, રાજકુંવરો હતા, રાજકુંવરીઓ હતી, અને આમ સિંહાસન ઉપર ભિખારી મહારાજા બનીને બેઠો છે, અને નગરની બધી જ પ્રજા એને કુર્નિશ બજાવે છે, એને સલામ કરે છે, અને પગે લાગે છે, ભાત ભાતના ભોજન છે, અને સત્તા સંપત્તિ ઐશ્વર્ય બધું જ છે. અને આવું સરસ સપનું એ ભિખારી જોતો હતો, અને એમાં સુરત નારાયણે કોર કાઢી અને ઠંડી હવાની એક લહેરખી એ ભિખારી ઉપરથી પસાર થઈ, અને ભિખારીની સ્વપ્નશીલ આંખો ઉઘડી અને જોયું એની એ જ ફૂટપાથ હતી, એ જ ફાટેલા કપડાં હતા, અને બાજુમાં કૂતરું હૂતું હતું, પથ્થરની પથારી ને પથ્થરનું ઓસીકું હતું. પણ બરકત વિરાણી બેફા મેં છેલ્લે આ કવિતામાં જે લખવું છે એ વિચાર મને બહુ ગમે છે. બેફા મેં એમ લખવું કે જ્યારે વાસ્તવિકતા ભિખારીએ જોઈને ત્યારે સ્વપ્નમાંથી જાગીને એટલું જ બોલ્યો કે ખરી વાસ્તવિકતા છે આ જિંદગી અમારી. આ જે ભૂખ છે, આ જે દુઃખ છે, આ જે ગરીબી છે, આ જ જીવનની સાચી વાસ્તવિકતા છે, ખરી વાસ્તવિકતા છે આ જિંદગી અમારી. અને આ બંગલા વાળા જે જીવે છે ને, એ તો ભિખારીનું સપનું જીવે છે. ભલા માણસ, આ બંગલા વાળા જે જીવે છે એ તો ભિખારીનું સપનું જીવે છે. એક 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 ગાડીની અંદર સાહેબ આમ સુરદાસ ભજન ગાતા ગાતા નીકળ્યો, અને ભજન ગાઈ લીધા પછી એને આમ ખાલી હાથ ફેલાયો, ખુદા ખાલી ન રહેવા દે જગતમાં હાથ કોઈના, ખુદા ખાલી ન રહેવા દે જગતમાં હાથ કોઈના, કે બધાને એ જ બાબતનો હંમેશા ભાર લાગે છે. ખાલી હાથનો ને ખાલી ખિસ્સાનો જેટલો ભાર લાગે ને, એટલો તો બીજા કોઈનો ન લાગે. એટલે એને આમ ખાલી હાથ ફેલાયો, અને ગાડીના ડબ્બામાં ઉપર જે બેઠો હતો એણે રૂપિયાનો સિક્કો કાઢીને લંબાવ્યો, પણ સુરદાસના હાથ સુધી પહોંચાયું નહોતું. એટલે એને નીચે બેઠો તી ભાઈને સિક્કો આપ્યો, નીચેવાળાએ સિક્કો લઈને આમ હાથ લાંબો કરીને સુરદાસના હાથમાં મૂક્યો, અને એ પ્રજ્ઞા ચક્ષુ એ સુરદાસના મોઢામાંથી દુઆ નીકળી કે મારો ભગવાન તમારું ભલું કરશે. તો બે જણા બારી પાસે બેઠા હતા ને, અમુક આવી ઓળસ ગામું ગામ હોય, ઈ ખી ખી કરીને દાંત મીંડા કાઢવા, ઉપહાસપૂર્ણ હાસ્ય. ઈ આમ સુરદાસે આંભળ્યું કે ભાઈ શેના દાંત કાઢો, તમે પૈસા આપ્યા નથી અને પાછા તમે મજાક કરો. અને ત્યારે બે જણા જે બેઠા એને કીધું કે તમને રૂપિયો બીજાએ આપ્યો ને, તમે દુવાએ બીજાને દીધી, એના દાંત કાઢી. અને ત્યારે સુરદાસ બહુ સરસ જવાબ આપે છે કે ભાઈ હું આંધળો છું પણ મારી દુઆ આંધળી નથી. પણ અમુક તો ભિખારી એવા હોશિયાર હોય ને, એક ભિખારી મારી પાસે આવ્યો, મને કે આંધળો શું કઈ કાપો, પણ હવે મને એવું લાગ્યું કે એકાદી આંખ છે ને એ હજી વર્કિંગ ઓર્ડરમાં છે, એટલે મેં તરત જ કીધું કીધું આ એક આંખ તો હાજી લાગે છે, મને કે તો રૂપિયો રહેવા દો, આઠા ના આપો, ધડદિન મને 50% ની સબસિડી કાપી દીધી, બોલો. એટલે ભિખારી પાસેથી પણ જો દ્રષ્ટિ હોય ને તો જોક મળે. હમણાં હું એક મંદિર દર્શન કરવા ગયો ને, એક ભિખારી બેઠો હતો ને, મને આમ શું હોઈ ગયું તો મેં તરત જ હોની નોટ કાઢીને આપી દીધી, અને પાછો મને વિચારે આવ્યો તો મેં એને પૂછ્યું, મેં કીધું તારે આવી હાલત થઈ કેવી રીતે. પણ ભિખારી પ્રામાણિક હતો, એને બહુ સાચો જવાબ આપ્યો, મને કે હું તમારી જેમ ઉદાર હતો, ગમે એને હો હો ના કટકા આપી દેતો તો માતાજી તમને અહીંયા બેહાડે નહીં, બીજું હું. એને મને આશીર્વાદ આપ્યા કે તમારે અહીં ન બેહવું પડે. અને એકવાર એક ભિખારીને મેં કીધું ભલામણા બેઠા બેઠા ભીખ માગેશ, કાર્યક્રમમાં મારી સાથે આવજે, ખાલી મારી બેગ ઉપાડી લેજે, હું તને મહિને 5,000 રૂપિયા આપું,
ભિખારી મને કે અહીંયા જો મહિનો બેહો ને તો હું તમને 8 આપું. તમે એમ ન માનતા કે અહીંયા ઓછા પૈસા મળે છે. એટલે ભિખારી પણ આપણને ભરપૂર આશ્ય આપે છે, પણ આપણે એમાંથી બોધ ગ્રહણ કરીએ અને કોઈ પણ ભિક્ષુકને આપણે ઉદારતાથી જે કંઈ આપી શકાય આપીએ. કારણ કે આ વિડીયોની શરૂઆતમાં મેં કહ્યું ને કે એ ભીખ નથી માગતા, પણ મને તમને બોધ આપે છે. હસતા રહેજો. For more episodes, subscribe to our channel and enjoy watching the videos.